गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वागत है आपनों नीलमाधव परिवार तरफ थी। तो आज आपणे जे वीडियो बनावा जई रह्या छे ते संपूर्ण जे आपणे 10 फेब्रुआरी परीक्षा द्वितीय परीक्षा शुरू थवा जई रही छे तेने अनुसंधान में आ वीडियो छे। तो जोईए तमारी पेपर स्टाइल कई रीतना रहेशे अने शुं कया कया युनिटो पूछावाना छे। तो सौ प्रथम तो धोरण 8 गणितनी चर्चा करिए तो કેટલા ગુણનું પેપર રહેશે? તો 40 ગુણનું પેપર છે। આ પેપર દેવા માટેનો સમય કેટલો રહેશે? 2 કલાક। કેટલી કલાક? 2 કલાક। અહીંયા તો આપણે જે દ્વિતીય સત્રથી જે શરૂ કર્યું હતું, દિવાળી પછી જે યુનિટ શરૂ કર્યા હતા, જેમ કે યુનિટ નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમૂહ, યુનિટ નંબર 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ, બિલકુલ ઈઝી યુનિટ હતું, અને નાનું એવું યુનિટ હતું એ યુનિટ નંબર 10। ત્યારબાદ યુનિટ નંબર 11 માપન, માપનના જે આપણે મોટા દાખલાઓ ઘનફળ મેળવું, પૃષ્ઠફળ મેળવું, આ બધા દાખલાઓ જે આપણે ગણ્યા હતા એ વાળું યુનિટ માપન। ત્યારબાદ યુનિટ નંબર 12 ઘાત અને ઘાતાંક, યુનિટ નંબર 12 કયો હતો? તો કે ઘાત અને ઘાતાંક, તો તેના સંબંધિત દાખલાઓ। એનો મતલબ આપણે ઓલરેડી સિલેબસ કમ્પ્લીટ થઈ જ ગયો છે, 9, 10, 11 અને 12 એમ કરીને 4 યુનિટની તૈયારી કરવાની છે, જેમાંથી 2 યુનિટ 10 અને 12 બિલકુલ નાના યુનિટ છે, તથા 9મો યુનિટની તૈયારી આપણે અહીંયા જ સારી રીતે કરી લીધી હતી। યુનિટ નંબર 11નું પુસ્તકનું બધું જ કામ આપણે અહીંયા કરી લીધું હતું, તો આ બધી જ જે તૈયારીઓ છે તમારે વ્યવસ્થિત પૂર્ણ કરી દેવાની છે, જેથી કરીને સારા એવા માર્ક્સ કવર થઈ શકે। તો હવે જોઈએ પ્રશ્ન નંબર 1, આપણી પેપર સ્ટાઇલ કેમની રહેશે તેની માહિતી જોઈએ। તો પ્રશ્ન નંબર 1 માં જેમ દર વખતે પૂછાતો આવે છે એવા પ્રશ્ન નંબર 1 માં 8 માર્ક્સના વિકલ્પો પૂછાશે। વૈકલ્પિક પ્રશ્ન જેમાં તમારે એ બી સી ડી માંથી પસંદ કરવાના હોય, તો 8 ગુણના એનો મતલબ પ્રશ્ન 1 આખો વૈકલ્પિક પ્રશ્નનો રહેશે, જે ઘણા માટે ઓક્સિજન સમાન કામ પૂરું કરે છે, હે ને? કેમ? તો કે એ જ એના કારણે જ સારા એવા માર્ક્સ કવર થઈ જતા હોય, હે ને? ઇઝી પ્રશ્ન છે આ વૈકલ્પિક પ્રશ્ન। પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા, એનો પહેલો તો કે ખાલી જગ્યા પૂરો, 4 ગુણની ખાલી જગ્યાઓ પૂછાશે, બરાબર છે? તો યુનિટ ચારે ચાર યુનિટની ખાલી જગ્યાઓ વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લેવી, જેથી કરીને આ ચારે ચાર માર્ક્સ કવર થઈ શકે। ત્યારબાદ માગ્યા મુજબ જવાબ, 4 ગુણના માગ્યા મુજબ 1 માર્ક્સના જે પ્રશ્ન પૂછાઈ શકે, જેમ કે વ્યાખ્યાઓ, સૂત્ર, પછી નાના મોટા દાખલાઓ, નાના દાખલાઓ, આ બધું પૂછાવાની શક્યતાઓ છે। તમે ધોરણ 8માં આવી ગયા તો તમને ખ્યાલ જ હશે કે 1 માર્ક્સમાં શું પૂછાઈ શકે, તથા આપણે જ્યારે અહીંયા ગણતા હોય, ગણતરી કરતા હોય ત્યારે હંમેશા કહેતા આવ્યા છીએ કે આ પૂછાય, આ પૂછાશે, ધ્યાન આપજો, પરીક્ષામાં આ પૂછાવાની શક્યતા છે, હે ને? તો આમ કરીને પ્રશ્ન 2 કેટલા ગુણનો થઈ ગયો? 8 ગુણનો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 માગ્યા મુજબ જવાબ આપો। અહીંયા તમને 3 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાંથી તમારે કોઈ પણ 2 દાખલા ગણવાના છે, અને દરેકના કેટલા 2 ગુણ હશે? તો 2 × 2, તો કેટલા માર્ક્સ થઈ ગયા? 4। હવે અહીંયા તમારે જોવાનું એ રહ્યું કે 2 માર્ક્સના ક્વેશ્ચનો ક્યાં ક્યાંથી પૂછાઈ શકે છે, તો પૂછાવાની શક્યતા તો 4-4 માંથી છે, પરંતુ ખાસ કરીને 2 માર્ક્સમાં કેવા સવાલો પૂછવા જોઈએ એની ખાસ નોંધ તમારે લેવાની છે। જોવા જઈએ તો સિમ્પલી બેઝિક પદાવલીઓ અને નિત્ય સમમાંથી અહીંયા 2 માર્ક્સનો એક સવાલ આવી શકે, તથા ઘનાકારોનું પ્રત્યક્ષીકરણમાંથી પણ 2 માર્ક્સનો સવાલ આવી શકે, બરાબર છે? તો ત્યાં જરાક ધ્યાન આપજો કે 2 માર્ક્સનો સવાલ કેવડા હોય અને કઈ રીતના પૂછી શકે। ત્યારબાદ 2 ક્વેશ્ચન 4 ગુણના પૂછવામાં આવશે, જેમાંથી તમારે 1 લખવાનો છે, તો 4 × 1
એના મતલબ ચાર ગુણ થઈ ગયા ને, ચાર ને ચાર કેટલા થઈ ગયા આઠ, તો પ્રશ્ન ત્રણ ના આઠ ગુણ કમ્પ્લીટ થઈ ગયા, બરાબર છે. આમ હવે આવે છે પ્રશ્ન નંબર ચાર. અહીંયા ખાસ ધ્યાન આપજો, ચાર ગુણના પ્રશ્નો દસમા યુનિટમાંથી તો પૂછાવાની શક્યતા ઝીરો છે. કેમ? તો ચાર માર્ક્સનો એક પણ સવાલ બનતો જ નથી. વાત રહી હવે ઘાત અને ઘાતાંકની, તો ઘાત અને ઘાતાંકમાંથી પણ ચાર ગુણનો સવાલ બનવો મુશ્કેલ છે. તો હવે માપન અને બેઝિક પદાવલીઓ બે યુનિટ રહ્યા છે તમારી માટે ચાર ગુણ પૂછાવાની શક્યતાવાળા. હવે જોવું એ રહ્યું કે કેમાંથી પૂછાય, તો આપણે બધી જ તૈયારી કરવાની છે. તો પ્રશ્ન નંબર ચાર, હવે માગ્યા મુજબ જવાબ આપો ગમે તે એક. તો અહીંયા તમને બે પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાંથી તમારે એક ક્વેશ્ચન ત્રણ ગુણનો એટેમ્પ કરવાનો છે. ત્રણ ગુણ માટે આ તૈયારી કરવાની છે, બરાબર. આ કોઈ પણ યુનિટમાંથી પૂછાઈ શકે. તથા પ્રશ્ન ચારનો બી, માપનમાંથી, ફરજિયાત માપનમાંથી બે પ્રશ્નો પૂછાશે મોટા, હે ને. અને તમે પાંચ માર્ક્સમાં પૂછાઈ શકે એવા લગભગ તમે જુઓ તો ચાર કે પાંચ ક્વેશ્ચન જ છે, હે ને, મોટા. તો આ ચાર કે પાંચ ક્વેશ્ચનો ફરજિયાત કરી લેવા, જેમાંથી તમને બે પૂછાશે અને જેમાંથી તમારે એક લખવાનો અને જેમાંથી તમને પાંચમાંથી પાંચ ગુણ મળવાની શક્યતા છે. તો ખાસ કરીને આ ભૂલવાનું થતું નથી, આની પર ખાસ ફોકસ કરજો. યુનિટ નંબર 11 માપન, માપનના યુનિટમાં મોટા સવાલો ઘનફળ અને પૃષ્ઠફળ શોધવા આધારિત દાખલાઓ આપણે જે કરેલા છે, જે ચાર પાંચ મોટા દાખલાઓ છે, એમાંથી ફરજિયાત પૂછાતા આવે છે એવા દાખલા આપણે, એમાંથી તમારે એક લખવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જોડકા, આ પણ ફૂલ માર્ક્સ કવર થઈ જાય એવો સવાલ છે, હે ને. આ પણ જોડકા તો તમારે દરેકના કરી જ લેવાના, દરેક યુનિટના, જેથી કરીને ચારમાંથી ચાર માર્ક્સ કવર થઈ જાય. ત્યારબાદ જોડકા પૂછાવાની શક્યતા વધારે જોવા જઈએ તો ઘનાકારોનું પ્રત્યક્ષીકરણમાંથી છે આકૃતિ આધારિત જોડકાઓ, હે ને. તો ખાસ એમાં તો વધારે ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 5નો બી, ખરા ખોટા, બધા જ ખરા કે ખોટા જોઈ લેવા, જેથી કરીને આ પણ ચારમાંથી ચાર માર્ક્સ આપી શકે એવો સવાલ છે. તો આમ કરીને પ્રશ્ન 5 પણ 8 માર્ક્સનો થઈ ગયો. આમ કુલ 5 પ્રશ્નો 8 પંચા ને 40 ગુણના થઈ ગયા, રાઈટ. તો અહીંયા તમારે આ રીતના સંપૂર્ણ તૈયારી સિલેબસ આધારિત અથવા પેપર સ્ટાઇલ પ્રમાણે કરવાની છે. ઓકે.